આજે જે વિષય ઉપર આપણે વાત કરવાના છીએ એ સરસ્વતી ચંદ્ર સિક્સ પેક એબ્સ વિનાનો હીરો જેને ઓળખાણની જરૂર ન રહે એ વ્યક્તિની સફળતાનું માપદંડ જે છે એ માપદંડ પામી ગયું હોય એવું કહી શકાય જય વસાવડા એટલે જેટલા કાઠિયાવાડીઓ અહીંયા બેઠા હશે એવું માનતા હશે કે આજના એટલે આજનો ઇતિહાસ જ્યારે લખાશે ને ત્યારે એમાં એમનું નામ ચોક્કસ હશે સૌથી વધારે સૌથી વધારે જ્વલંત વ્યક્તિઓમાં એમનું સ્થાન હશે જ્વલંત પેન સાથે મારું નામ દેવકી છે અત્યારે સરસ્વતી ચંદ્ર સિરિયલ ચાલે છે ને એણે ખૂબ બધી ચર્ચાઓ જગાવી છે કે આવો તો સરસ્વતી ચંદ્ર હોય જ નહીં અને કેવી રીતે તમે આને સરસ્વતી ચંદ્ર માની શકો કે જે આટલો મોડર્ન સ્ક્રીન ઉપર હોય આવો મોડર્ન કપડાં પહેરતો હોય મોડન વિચારોવાળો હોય અને તમે સિરિયલ બનાવવા માટે એની સાથે આટલા બધા ચેન્જીસ કેવી રીતે કરી શકો એટલે સમય અનુસાર તમારી કથાઓના હીરોઝ જે છે શું એ બદલાવા જોઈએ થેન્ક યુ ફર્સ્ટ ઓફ ઓલ આઈ ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ જીએલએફ સરસ યુવાન મિત્રો છે અને યુવાન મિત્રો આયોજક છે ને દેખાય આવે છે મૂળ વાત એ છે કે સિક્સ પેક એપ વિનાનો હીરો સરસ્વતીચંદ્ર હવે પોઈન્ટ એ છે કે આપણા પોતાના નાયકો આપણી સામાજિક ધારાધોરણો બદલાય આપણી જીવનશૈલી બદલાય એમ બદલાય છે કે નહીં આ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે દાખલા તરીકે ઘણા વર્ષો પહેલા હું નાનો હતો ત્યારે નતું જીન્સ પહેરતો હોવા છતાં પણ એક માણસ જે ભારતમાં રહેતો નથી જે બોસ્ટન બોસ્ટનમાં રહે છે એને ત્યાં બેઠા બેઠા એવું વિચાર્યું અને બહુ સરસ મજાની જીન્સ કવિતાઓ રચી આજે ફ્રેશ લાગે હજી તાજી લાગે એવી જીન્સ કવિતાઓ રચી તો એવું નથી કે ખાદી ઉપર જ કવિતાઓ કે ગ્રંથો રચાય જીન્સ ઉપર પણ રચાય મારો કહેવાનો મતલબ આ છે એનો અર્થ એવો પણ નથી કે ખાદી ઉપર રચાય એ ખોટા છે લોકો આવું માની લે છે તરત દુશ્મન બનાવી દેવાની ભાવના આપણામાં હોય છે હું દલપતભાઈ ભેટ્યા એ લગભગ કોઈ મિત્રોએ જોયું નહીં પણ મેં દલપતભાઈએ ચર્ચા કરી એ બધા મને અત્યાર સુધી પૂછ્યું કે તમે તો બહુ ગરમા ગરમી કરી હોય યાર એમ અરે પણ અમે ઠંડા ઠંડી કરીએ તો કોઈ જોયું નહીં એમ એટલે લોકો આવું જ જોતા હોય છે ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગીઓમાં બધાને બહુ રસ પડતો હોય છે આવું જ આ સરસ્વતી ચંદ્રનું છે પોઈન્ટ એ છે કે પહેલી શરત એ છે કે કોઈ પણ કૃતિ એક ચોક્કસ સમયગાળા પછી અને કોઈ પણ કેરેક્ટર પાત્ર કેરીટભાઈ જેવા સજ્જ વ્યક્તિ હોય બેઠા છે એટલે મને મજા આવશે આ બધી વાત કહેવાની કે કોઈપણ કૃતિ કે કોઈ પણ પાત્ર સબ્જેક્ટ ટુ ફ્યુચર ઇન્ટરપ્રિટેશન તો હોવાનું એ રમતું જ એટલા માટે કરવામાં આવે છે જ્યાં લગી સર્જાય છે ત્યાં લગી સર્જકનું છે પછી જ્યારે રમતું થાય છે લોકોની વચ્ચે ત્યારે ભાવકનું થઈ જાય છે ત્યારે એને માણનારનું થઈ જાય છે પછી એને પોતાના કલર્સ આપે ગાય રીચી જો શર્લો કોમ્સને એક જુદો કલર આપીને જેવો શર્લો કોમ્સ આપણે કલ્પ્યો ન હોય જૂની ફિક્શનમાં અને રોબર્ટ ડાઉની જુનિયર જેવા ડ્રગ એડિક્ટ એક જમાનામાં પુરવાર થઈ ચૂકેલા અને પછી પાછા કમબેક કરીને આવેલા આયર્નમેન તરીકે એને શર્લો કોમ્સના રોલ તરીકે લઈને બબ્બે સફળ ફિલ્મ બનાવે એનું ઇન્ટરપ્રિટેશન છે તમે ધ્યાનથી ફિલ્મો જુઓ તો કોનન ડોઈલના ઘણા કેરેક્ટર્સ એણે એમાં સમાવી લીધા છે શર્લો કોમ્સના ઘણા ડાયલોગ પણ એણે સમાવી લીધા છે પણ એનું આખું વિશ્વ એણે બદલાવી નાખ્યું છે ગાય ગાયરીથી શર્લો હોમ્સનું આ વિશ્વ કરે ને ત્યારે જે ઘણા લખ આઘાત લાગે છે એ પહેલાં તો બીબીસી ઉપર શેરલોક નામની સિરિયલ શરૂ થઈ ગઈ એની ચાર સિઝન પૂરી થઈ એની ડિવિટી છે મારી પાસે જેમાં શેરલોક હોમ્સ અને વોટસન બંને અત્યારના એકવીસમી સદીના લંડનમાં રહે છે એને ફ્રેમ જ બદલાવી નાખી કેરેક્ટર એ એવો જ શર્લોક બધું વાંચીને જોઈને વિચારીને કોઈ જાણતા નથી એ જાણવાનો મારો ધંધો છે એવું કહેનારો જ શર્લોક પણ હવે રહે છે ક્યાં ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી લંડનમાં ઘોડાની બગીમાં નથી પડતો મેટ્રો ટ્રેન પકડીને જઈ શકે શું કેલવા માટે તો આવું દુનિયાભરમાં થતું રહે છે તમને એકનું સાદું અને વધારેમ વધારે લોકપ્રિય ઉદાહરણ ભારતનું આપું તો રામાયણ અને રામચરિત માણસ વાલ્મિકી રામાયણે સંપૂર્ણ આમ જુઓ તો રામનું ચરિત્ર તો લખ્યું જ છે અને ઈશ્વરની પણ માણસ તરીકે લખ્યું છે એના પછી તુલસીદાસને એમ થયું કે મારા કાળમાં અવધી ભાષામાં ચોપાઈના ફોર્મેટમાં અત્યારે જે સામાજિક સમસ્યાઓ છે એને વણી લેતી હું એક કૃતિ એમાંથી સર્જું તો રામચરિત માનસ થાય અને એમણે રામચરિત માનસ ક્રિએટ કર્યું અને એ ગાયું લોકોએ આજે પણ મોરારી બાપુ જેવા વિદ્વાનો ગાય છે તો રામચરિત માનસ છે એ લોકો સુધી પહોંચ્યું જેમ સંસ્કૃત રામાયણ પહોંચ્યું એટલા જ પ્રેમથી પહોંચ્યું બે ઇન્ટરપ્રિટેશન છે ને એક જ કથા અને એક જ કેરેક્ટરના આપણે સ્વીકારી લીધા હસ્તા મોઢે સ્વીકારી લીધા એના પછી કોઈ કમલેશ પાંડેને એમ થયું કે આખી સ્ટોરીને ફિલ્મો ઢાળી શકાય એટલે તેજાબ નામની ફિલ્મ બનાવી તેજાબ આખી આખી રામાયણની જ સ્ટોરી છે હીરો છે એ બહારથી આવે છે મહેશ દેશમુખ એને સુગડ્યું સુરેશ ઓબેરો મદદ કરે છે એની પ્રેમિકા જેનું અપહરણ થઈ ગયું છે લોટિયા કે લંકા મેં એવો ડાયલોગ છે લોટિયા કે લંકા લોટિયા કે લંકા મેં અપહરણ થઈ ગયું છે લોટિયા પઠાળ નામના રાવણે એ અપહરણના સમાચાર આપવા વાળો એક જટાયુ ગુલદસ્તા અનુ કપૂરે રોલ ભજવેલો જે મરી જાય છે જટાયુની જેમ જ એ સમાચાર આપવા પૂરતો જીવતો રહીને એક હનુમાન નામે બબ્બન જે એમ કે છે કે હું તમને અંદર લઈ જઈશ બીજા કોઈ જાય કે ન જાય પણ મને ખબર છે કેમ ઝુંપડપટ્ટીમાં જવું આખી રામાયણ છે મારો પોઈન્ટ એ છે કે કોઈ પણ મહાન કથાનક મહાન પાત્રો મહાન ત્યારે કહેવાય કે ચિરંજીવ રહે એ માત્ર આંકડાઓથી મહાન નથી બનતા આંકડાઓથી મહાન બનતા હોત તો ચંદ્રકાંત બક્ષી કરતા ડૉક્ટર અઢિયા સાહેબના પુસ્તક વધારે વેચાય છે બરાબર બંને મારા મિત્રો રહી ચૂક્યા છે અઢિયા સાહેબ મારા વર્તમાન હયાત છે મિત્ર છે અને બક્ષી સાહેબ છે એ ગુજરી ગયા પણ મને એવું સદભાગ્ય હતું કે મને મિત્ર ગણતા એ મારું સદભાગ્ય મારો પોઈન્ટ એ છે કે અઢિયા સાહેબ પણ એવું ન કહે કે હું સાહિત્યકાર છું કે હું સર્જન બક્ષીની જેમ લખું છું સેલિંગના આંકડાઓ જુદા કહી શકે પણ સર્જન છે એ તો અમર બને એ એ ક્યાંક ને ક્યાંક રમતું રહે ક્યાંક તમારી અંદર સર્જક બોલે અને વર્તમાન ક્યારેય સાહિત્યની આખરી અદાલત હોતી જ નથી આ શરદબાબુનું વિધાન છે શરદબાબુ એમ કહેલું કે વર્તમાન કાળ સાહિત્યની આખરી અદાલત નથી વર્તમાનમાં રિજેક્ટ થયેલી કૃતિઓ નવા સ્વરૂપે પ્રગટે શરદબાબુ ખુદ જ એનો સૌથી મોટો પુરાવો છે જીવતે જીવ રવિન્દ્રનાથ ટાગોર જેવું માન એમને અરે બંકિમચંદ્ર જેટલું માન એમને નહોતું બોલ્યું રવિન્દ્રનાથ તો ભૂલીએ આજે એક જ નવલકથા ઉપરથી અલગ અલગ ભાષામાં તેર થી વધારે ફિલ્મ બની હોય તો એ કૃતિનો રેકોર્ડ ભારતીય સાહિત્યકારમાં શરદંદ્રની દેવદાસના નામે છે બંગાળીમાં પણ બની મુકદ્દર કા સિકંદર પ્રકાશ મેહરાએ નામ આપ્યા વગર કાં દેવદાસ છે એમાં હુસ્ના રેખાએ રોલ કરેલો એ ચંદ્રમુખી હતી થોડાક પાત્રો બદલાવી નાખો લાખી દેવદાસ જ સ્ટોરી છે જોઈ લો મેમસાહ એ પારો હતી અમિતાભ દેવદાસ હતો કહી ન શક્યો બરાબર વિનોદ એ પતિનું કેરેક્ટર જે સાઈડમાં રાખેલું સરસચંદ્રએ એ આમાં વિનોદ નામથી બહુ બેલાવવામાં આવ્યું આખું એ કેરેક્ટર સી ધ ફન મારો કહેવાનો મતલબ એ છે કે દરેક ઉત્તમ કૃતિ અસર છોડતી હોય જેની અસર હોય એની આડઅસર હોય આ મેડિકલ સાયન્સનો સિદ્ધાંત છે જેની ઇફેક્ટ હોય એની સાઈડ ઇફેક્ટ હોય તો એ ઉત્તમ અસર છોડે તો એના ભાવકને પોતીકી લાગે નાના બાળકને મિકી માઉસ પોતાનો લાગે ડોનાલ્ડ ડગ પોતાનો લાગે બકોર પટેલ કે હાથીશંકર પણ એના જમાનામાં પોતાના લાગ્યા હતા ઉનાનો હતો ત્યારે મને તો લાગતા જ તો સરસ્વતી ચંદ્ર પણ પોતાનો લાગે ત્યારે એ જેટલો મૂળ સર્જકનો છે એટલો જ એના ભાવકનો છે હવે પ્રશ્ન રહે લીગલ કોપી રાઇટનો તો સરસ્વતી ચંદ્ર પૂરતા તો એ પૂરા થઈ ગયા છે શેરલો કમ્સ પૂરતા એ પૂરા થઈ ગયા છે ન થયા હોય ત્યાં તમારે તમારે હેરી પોટરનું હરિયા પુત્ર તરીકે કે હરિયા કુંભાર તરીકે તમારે રી ઇન્ટરપ્રિટેશન કરવું હોય તો જે કે રોલિંગને રાઇટ્સ લેવા પડે જોકે આપણે ગુજરાતીમાં કે હિન્દીમાં આવી કોઈ બહુ ચિંતા કરતા નથી બરાબર આમાં તો બળિયાના બે ભાગ એ આપણો બહુ જૂનો કાઠિયાવાડી ધારો છે બરાબર માર બધું ને કર સીધું આપણે પહેલાં કૃતિ ઉપાડી લ્યો પછી કેસ લડે રાખશે જેને ઉપાડી હશે એને બરાબર એટલે આપણે એવી ચિંતામાં પડતા જ નથી પણ મારો મુદ્દો એ છે કે લેવા પડે ફોર્મલી લીગલી તમારે રાઇટ્સ હવે જેના રાઇટ્સ પૂરા થઈ ગયા છે એ હીરો તો મેં કીધું એમ પ્રજાના થઈ ગયા હવે પ્રજામાંથી કોઈક સર્જકને એમ થયું કે હું એને આવા સ્વરૂપે બતાવું પોતાને બતાવવાનો અધિકાર છે એ બતાવવાનો અધિકાર છે ત્યાં એની સ્વતંત્રતા છે પોતાની રીતે એની મૌલિક અર્થઘટન કરે એની સ્વતંત્રતા છે ફિલ્મ મેકર કે ચિત્રકાર પોતાની રીતે પોતાની કૃતિ સર્જે પછી ભાવક એમાં જુદા અર્થો પણ શોધે આજે આર્ટનું નવું સ્વરૂપ જે આવ્યું એ એ જ આવ્યું છેલ્લા સો વર્ષમાં કળાની વ્યાખ્યા બદલાય કળાની વ્યાખ્યા સો વર્ષ પહેલાં એવી હતી કે કળાને સાહિત્ય એ કે જે તમને ઉત્તમ વિચારો આપે તમારું ઘડતર કરે આટલી ડાયાબિટીસ થઈ જાય એવી સુરત તેની ફિલ્મો જેટલી ગળી ગળી વ્યાખ્યા આવે કળાની રહી નથી કળા એ છે તમને ખૂંચે તમને રણાવે તમને ડિસ્ટર્બ કરે તમને ખલેલ કરે તમને થોડો ડિસ્ટર્બન્સનો ગંદકીનો ડાર્કનેસનો અહેસાસ કરાવે આજે સુપરહીરો સુપરહીરો નથી રહ્યા હું તો સુપરહીરોની ફિલ્મો જોઉં ત્યારે એમ લાગે હમણાં થોર માટે ક્રિસ હેમફર્થે ઇન્ટરવ્યૂ આપ્યો ત્યારે એમ હસતા હસતા કહેલું કે થોર ઇઝ અ ઓનલી સર્વાઈવિંગ સુપર હિરો હુ ઇઝ સુપરહીરો

હવે જે સમય બદલાઈ રહ્યો છે અમિતાભ બચ્ચનની ફિલ્મ્સ જ્યારે હિટ જતી હતી ત્યારે જે એંગ્રી યંગ મેનનો કાળ હતો એ આખો જાણે પાછો યુગ આવ્યો હોય ને એવું થઈ ગયું છે એટલે હજી સુધી જે જોરાયા કરે જે દુઃખી થાય જે રડ્યા કરે તે જ હીરો રાઈટ જે ખાલી બધું પોઝિટિવ કરે ને એકદમ રામની છબી હોય તે જ હીરો એની સાથે કદાચ આજની પેઢીને રિલેટ કરવું અઘરું પડે છે કારણ કે બધાને ખબર છે કે એ લોકો એક્ઝેક્ટલી એટલા પરફેક્ટ નથી અને થોડાક ઇમ્પરફેક્શનની મજા છે એ એટલે એ આજની કૃતિઓમાં પણ રિફ્લેક્ટ થવા માંડશે થવાનું જ સ્ટેનલી સ્પાઇડરમેનનો સર્જક તો જીવે છે એની હયાતીમાં થાય છે અને આમ છતાં એણે એક ભારતીય સુપરહીરોનું સર્જન હમણાં કરેલું એને બેઠા બેઠા આમ છતાં સ્ટેનલીની હયાતીમાં બીજા સર્જકો એના બનાવેલા હીરોને જુદી જુદી રીતે ઇન્ટરપીટ કરે છે હવે મેં કહ્યું કે મૂંજાં અટકતો તો ત્યાં વાત એ છે કે થવાની સ્વતંત્રતા ચોક્કસ છે કારણ કે કળાની મેં કહ્યું એમ ભાવક પોતાની એક મોર્ડન આર્ટ શું કહે છે કે જે એક ચિત્ર બન્યું આ સેપ્ટમાં તો તમને ઘણી વિકૃતિઓ જોવા મળશે કે તમે એમ કહે કે આનો અર્થ શું વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધીસ કલ્પચર તો મિનિંગ એક તમને જે દેખાય તમને જે દેખાય મિનિંગ હુસેન એવું કહેતા કે મારે મારા ચિત્રને એક્સપ્લેન કરવું પડે તો હું ચિત્ર દોરું શું કામ હું કોમેન્ટેટર બનું ચિત્ર સ્વયં એવું તમને કહેશે શકે શું છે અને જો એમને સ્વયં એવું તમને ન કહેતું હોય તો એ સર્જક તરીકે કા મારી મર્યાદા છે અને કા ભાવક તરીકે તમારી મર્યાદા છે હવે હવે સરસ્વતી ચંદ્ર સિરિયલને સ્પોન્સરર કહે કે આટલું આમાં ફેરફાર કરો ટીઆરપી આને કારણે વધતા ઘટતા હોય ઓડિયન્સને આ પ્રકારના જ કેરેક્ટર જોવા ગમતા હોય એમાં આવા જ ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આપી 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 આપીને વાર્તાને મોણ નાખીને ગોળ ગોળ જલેબી જેવી ફેરવવી પડતી હોય એ ઇન્ટરપ્રિટેશન નબળું થાય તો એ નબળું છે એવું કહેવાનો તમને મને જેટલો હક છે એટલો જ હક સંજય ભણસાળીને સરસ્વતી ચંદ્રનો પોતાની રીતે ઇન્ટરપ્રિટેશન કરવાનો છે આમાં બંનેની સ્વતંત્રતા એક સરખી છે એને ઇન્ટરપ્રિટેશન કર્યું એને મન ભાવે એવું બરાબર ટીઆરપી ખાતર કર્યું પૈસા કમાવા માટે કર્યું વોટ એવર બરાબર એ એનો હક છે મેં કહ્યું એમ એટલી જ રીતે એ ટીઆરપી ખાતર કર્યું છે એવું કોલર ઊંચા કરીને કહેવાનો ઓડિયન્સ તરીકે ટીવી બંધ કરીને ઊભા થઈને કહેવાનો આપણને હક છે એ હક ત્યારે જ થાય કે જ્યારે આપણે હમણાં દેવકીએ પૂછ્યું એમ સરસ્વતી ચંદ્ર પહેલા વાંચી હોય બહુ ઓનેસ્ટલી તમને કહું આખી સરસ્વતી ચંદ્ર મેં કુદાવી કુદાવીને વાંચી છે એટલે મેં હાથ જોઈ રહ્યો છે પણ કુદાવી કુદાવીને ફાસ્ટ ફોરવર્ડમાં બરાબર હું ખાલી એટલું કહું છું કે દરેક વસ્તુઓ સ્થળ કાળને બાહ્ય હોય ગાંધીજી સ્વદેશીનું આંદોલન ચલાવતા એ જેટલી રિલેવન્ટ વાત છે એટલી જ રિલેવન્ટ વાત એ છે કે રાજમોહન ગાંધી રિસર્ચ સ્કોલર તરીકે અમેરિકામાં જ રહે છે ભારત આવે છે અને અંગ્રેજીમાં બોલે છે અને એમ કહે છે કે મારું ગુજરાતી એટલું સારું હવે રહ્યું નથી એટલે હું અંગ્રેજીમાં સ્પીચ આપીશ એમની નિખાલસતા અને નમ્રતા છે લેખક તરીકે મને બહુ પસંદ છે મારો કહેવાનો મતલબ એ છે કે ગુજરાતી ઓડિયન્સે પણ થોડુંક બદલાવું પડે ગુજરાતનો સર્જક બદલાતો નથી આ ટ્રેજેડી છે સવારે થોડીક ઝલક એ ચર્ચાની થઈ પણ ત્યારે વિષય જુદો હતો કે આપણો સર્જક છે બદલાતો નથી ફરિયાદ બહુ કરે છે કંઈ વંચાતું નથી વંચાતું નથી એક સજ્જન બેઠા છે મારી સામે જ અત્યારે ફરિયાદ કરવા માટે આવ્યા કે પાંચસો રૂપિયા ખર્ચીને કોઈ કંઈ પુસ્તક લેતું નથી એટલે મેં ત્યાં કુદરતી રીતે આ પાંચસો રૂપિયાની બુક આની બે એડિશન પૂરી થઈ ગઈ ને ત્રીજી હું પ્રિન્ટમાં આપીને આવ્યો છું પાંચસો રૂપિયા કે અઢીસો રૂપિયા એ પ્રશ્ન નથી લોકોને વેલ્યુ ફોર મની જોઈએ છે અત્યારે એ અગાશીમાં જઈને પાંચસો રૂપિયાની થાળી પણ ખાય અને આ ઊભા ઉભા જશુબેનનો ભાખરીનો પીઝા પણ ખાય એ પચીસ રૂપિયાની વસ્તુ ખાય ને પાંચસો રૂપિયાની વસ્તુ પણ ખાય બીજું દરેક ઓડિયન્સ પાંચસો રૂપિયાવાળું જ મહાન હોય અને પચીસ રૂપિયાવાળું કચરાપટ્ટી હોય આવાય ભ્રમમાં રહેવા જેવું નથી મેં પેન્ટ પહેરેલા વાંચકોના બહુ બેવકૂફ જેવા સવાલો સાંભળ્યા છે અને સાવ પાણકોરાના લુગડા પહેરીને આવેલા ગામડિયા ધૂળિયા કહેવાતા વાંચકોના અત્યંત ઇન્ટેલિજન્ટ કોમેન્ટ સાંભળી છે એટલે એ બાબતની અંદર હું બહુ સ્પષ્ટ છું મેં અમારે દલપતભાઈ સાથે ચર્ચાથી ત્યારે મેં કહ્યું મેં તો આ મુદ્દો ઉઠાવ્યો છે બીજા કોઈ ઉઠાવે કે ન ઉઠાવે હું ભલે સર્જક ફિક્શનનો નથી પણ મેં આ મુદ્દો ઉઠાવ્યો છે કે તળપદા શબ્દો પણ આવે અલગ અલગ પ્રદેશની ખૂબીઓ ખામીઓ પણ આવે પણ વાત એ છે કે સર્જકની એક સ્વતંત્રતા એવી લિબર્ટી તો હોય કે પોતાના સુપરહીરોને પોતાના હીરોને સરસ્વતી ચંદ્રને સુપર હિરો માને તેની રીતે ઇન્ટરપ્રિટ કરે એ એક વધારે જો ખોટું ઇન્ટરપ્રિટેશન હશે તો આપોઆપ રિજેક્ટ થવાનું આવા ઇન્ટરપ્રિટેશન ભૂતકાળમાં દુનિયામાં જ્યાં જ્યાં થયા છે ત્યાં બહુ લાંબા ટક્યા નથી પાછા બેક ટુ રૂટ્સ આવવું પડ્યું છે બહુ વધારે પડતા ફેરફારો જે લોકો કરવા ગયા છે કળાના નામે એ લોકોને પછી પબ્લિકે એની આઈકોન એનું તૂટી જાય મનમાં એટલે રિજેક્ટ કર્યા છે પણ એની સાથે જોડાયેલો એક મુદ્દો આ વિષયમાં એ પણ છે દેવકી કે સિક્સપેક એપ વિનાનો હીરો હવે આ વાત છે કે ગુજરાતીમાં અમુક પ્રકારના રસ કેમ ખેડાતા જ નથી સર્જનની રીતે સાયન્સ ફિક્શન કેમ બહુ ઓછી લખાય અને જે લખાય એ બહુ બહુ સામાન્ય સ્તરની હોય અપવાદો બાદ કરતા અને જે ઉત્તમ સ્તરની હોય એનો સોર્સ બહાર હોય સાયન્સ ફિક્શનનું ખેડાણ આપણે ત્યાં જ થતું એડવેન્ચર સ્ટોરીઝ નથી લખાતી ગીરના સાસણના જંગલના બેકડ્રોપ લઈ અને કોઈ કોઈ એવી કંઈક એડવેન્ચર સ્ટોરી કેમ ન લખે અશ્વિની ભટ્ટે થોડાક આવા પ્રયત્નો કરેલા તો અશ્વિની ભટ્ટના પાછા કેટલાક વિદ્વાનો સાહિત્યકાર નથી ગણતા આ ટ્રેજડી છે યશવંત મહેતાએ પણ આવા પ્રયત્નો શરૂઆતમાં કરેલા યશવંત મહેતાએ હોરર સ્ટોરીઓ લખેલી રહસ્ય કથાઓ લખેલી આવી બધા પ્રયત્નો એમણે કરેલા એમની પાછા વિદ્વાનો છે એ પાછા નથી ગણતા એટલે વિદ્વાનોને કોણ વિદ્વાન ગણે છે એ જ મારે જાણવું છે બરાબર કે આ બધાને વિદ્વાન એટલે સ્વયં એવું મેળવી લીધેલું સર્ટિફિકેટ છે પોતપોતાને ગમતા એના એ પાંચસો ચર્ચાપત્રીઓની વચ્ચે રહીને એ પ્રજા વચ્ચે ગયા હોય એવું મને લાગતું નથી કારણ કે પ્રજાને તો એ વિદ્વાન તરીકે ઓળખતા જ નથી કોઈ એને બરાબર એ પાંચસો ચર્ચાપત્રીઓ હરીફરીને ઓળખે છે કે આ વિદ્વાન છે આપણી ભાષાના બરાબર મારો ભાષાના વિદ્વાન સામે વાંધો નથી પણ એ વિદ્વાન લોકોના હૃદયમાં પણ હોવો જોઈએ એમ મારું કહેવાનું છે એ મહાન વિદ્વાન હોય તો એ લોકોના હૃદય વચ્ચે પણ રહેવો જોઈએ બધા લોકોના હૃદયમાં ન રહેશે પણ એના ભાવક કવિયત્રી હોય તો કવિતાના ક્ષેત્રમાં તો એ સુપર પાવર હોય જ ને મારો પોઈન્ટ આ છે કે આપણે કેમ નવા ક્ષેત્રો ખેડતા નથી આપણો હીરો તમે વાત કરી કે પેલી ગુડી ગુડી વાતો આજની જનરેશનને ગમતી નથી મારા એમાં બે વ્યૂ પોઈન્ટ છે એક યુવાનો સાથે ખૂબ કોમ્યુનિકેશન કર્યા પછી હું એ તારણ ઉપર આવ્યો છું કે આજનો યુવાન બહારથી જેટલો સ્માર્ટ પોતાની જાતને બતાવે છે ને એટલો અંદરથી વલ્નરેબલ છે આપણે માની લીધું છે કે એ બહુ સ્માર્ટ વાતો કરે છે બ્રેકઅપ કરે છે સરસ ટી શર્ટ પહેરે છે બાઇકની કીક મારીને જતો રહે છે અથવા તો બધી ફેશનની એવી જ વાતો કરે છે એટલે અંદરથી બહુ જ આમ સ્ટ્રોંગ થઈ ગયો છે અને એને હવે કોઈ લાગણીઓ નડતી નથી એવું નથી ભારતની આ વર્ષની સો કરોડ પાર કરનારી જેટલી ફિલ્મો છે બરાબર ચેન્નાઈ એક્સપ્રેસ ક્રિશ થ્રી અને ધૂમ થ્રી ત્રણ એડવેન્ચર સ્ટોરી જેવી ફિલ્મો હતી એને બાદ કરતા જે ફિલ્મો હિટ ગઈ ભારતમાં હે જવાની હે દિવાની રામલીલા અને આશી કીટુ આ ત્રણે ત્રણ ફિલ્મો ટ્રેજિક લવ સ્ટોરી ત્રણ ફિલ્મોમાં એ જવાની થોડોક છેલ્લે પોઝિટિવ એક સ્ટ્રોક આવે છે પણ એક ટ્રેજેડી તો છે જ ફાધરના જતા રહેવાની ત્રણે ત્રણ ફિલ્મોમાં ટ્રેજેડી છે ત્રણે ત્રણ ફિલ્મોમાં રિલેશનશીપની વસ્તુઓ મિત્રો વચ્ચેના ઝઘડા પ્રેમિકા અને પ્રેમી વચ્ચેના ડિફરન્સ ઓફ ઓપિનિયન જીવન જીવવા વિશે અને ત્રણેયમાં વલનરેબિલિટી પણ છે

શ્રેષ્ઠ અને પવિત્ર અને વંદનીય હોય એવું જરૂરી નથી અને માત્ર કશુંક નવું હોવાને કારણે વખોડવા પાત્ર હોય એ પણ જરૂરી નથી ખુદ કાલિદાસ જ શંકરના અને રામના નવા ઇન્ટરપ્રિટેશન કરેલા અગાઉ થઈ ચૂકેલા છે તોય કરેલા લખેલું કુમાર સંભવ પણ લખેલું એટલે જેટલું જૂનું જે વખાણાયું છે એ બધું ક્યારેક નવું થઈને પછી જૂનું થઈ જાય ત્યાં સુધીની રાહ જોવી પડે હા એટલે સિનિયર સિટીઝન થયા પછી જ એવોર્ડ મળે દાદા સાહેબ ફાળકે એવોર્ડ એટલે ગુજરી જવાના હોય મળી ગયા પછી કારણ એમાં એટલી બધી રાહ જોવામાં આવે એટલી બધી રાહ જોવામાં આવે કે પછી કઈ ચાલી બે ત્રણ નળીઓ ચોટાળેલી હોય ત્યારે એક એવોર્ડ આપવામાં આવે લસુદ્દીન શાહે એકવાર સરસ કહેલી કોમેન્ટ કે ભાઈ તમારી અંદર આગ ભભૂકતી હોય ને ત્યારે કોઈક એપ્રિશિએશન કરે ને તેની મજા છે એટલે ક્રિકેટરને એપ્રિશિએશન ઇન્સ્ટન્ટ મળે સેન્ચુરી કરી ભેગી તાળીઓ મળે એ ભેગા પૈસા મળે એ ભેગા જાહેરાતના કોન્ટ્રાક્ટ મળે એટલે તો બધા પાછા પડેલા એટલે આપી દીધો ને આપી દીધો જ ભારત જીધું આપી દીધું પણ આવું આવું મોટા ભાગે બધા ક્ષેત્રોમાં થતું નથી અમૃત પર્વ ઉજવા પછી એક એવોર્ડ આપીએ રમણલાલ સોનીને મારી નજર સામે રણજીતરામ સુવર્ણચંદ્રક માય લેખ લખ્યો પછી અચાનક સફાળા બેઠા થઈને બધાએ મેં લેખનું ટાઇટલ મેં આપેલું કે રમણલાલ સોની પશ્ચિમમાં પેદા થયા હોત તો આ શીર્ષક હતું એટલે અચાનક જાગૃતિ આવી સમગ્ર ગુજરાતની અંદર કે આપણે રમણલાલ સોનીનું સ્મારક કરીએ સન્માન કરીએ આમ કરીએ તેમ કરીએ અને રણજીતરામ સુવર્ણચંદ્રક આપ્યો સોની દાદાએ બહુ નમ્રતાપૂર્વક અમદાવાદમાં સ્વીકાર્યો એમ કહ્યું કે ઉમાશંકરને મેં આ બધાની હાજરીમાં મારા પંગતમાં મારી પતરાવળી પડે એ મારું બહુમાન પણ વિચાર કરો કે એક માણસ જ્યારે આંખે એને સૂઝતું બંધ થઈ જાય છે એને ફૂટપટ્ટી લઈને લખવું પડે છે એ ઉંમર આપણે એને રણજીતરામ સુવર્ણચંદ્રક આપીએ એમાં એ કયું નવું સર્જન કરશે કે કયા કયા બાળવાચક સુધી પહોંચશે એટલે આ જુદું એરિયા છે પણ હું મારું વાત ફરીથી કહું છું એની સામે એ પણ છે જેમ આ છે એની સામે પણ છે સપોઝ દેવડી એ દેવદાસનું પહેલું એવું ઇન્ટરપ્રિટેશન છે ચંદ્રમુખી સાથે જતો રહે છે કે ભાઈ પારો આપણને નથી જ બોલાવતી તો ઘેર કઈ પારો એમ આ ચંદ્રમુખી આટલા વખતથી તપસ્યા કરે છે તો આપણે એની ભેગા જતા રહીએ બરાબર તો આ પણ શક્ય છે લાઈફની અંદર આજની જનરેશન જો મૂવ ઓન નહીં કરે ને રડ્યા જ કરશે તો તો આપણે સતત દુઃખદ કવિતાઓ ને દુઃખદ સાહિત્ય જ લખ્યા કરીશું વીરાની વેદનાથી બહાર બીજા રસ એક્સપ્લોર જ નહીં કરીએ અને બીજા બેકડ્રોપ પણ આપણે નથી મળતા આપણે જો અમુક નવલકથાઓ એવી રચાતી હોય છે બરાબર કે હવે મોટા ભાગના સર્જકો તો આ દુનિયામાં નથી રહ્યા એટલે આવું કહેવાય નહીં વિવેક અને ભાગરૂપે પણ એમાં તમે ખાલી પાત્રોના નામ ફેરવી નાખો તો સિચ્યુએશન એની એ જ હોય પહેલા ચેપ્ટરની અંદર એક બિઝનેસમેન હોય એને એક રૂપાળી છોકરી એની ઓફિસમાં આવે એ રહસ્યમય થોડીક હોય બરાબર એમ ચાલે રાખે ચાલે રાખે એવી વીસ પચીસ નવલકથાઓ એક ધારી ચાલે બરાબર અમુક વખતે એક વચ્ચે ગામડાનો ધારો ચાલ્યો હતો તો બધું ગ્રામીણ જીવનમાં ત્યારે સરસ્વતી ચંદ્ર પહેલું ઝેરતો પીધા જાણી જાણીનું આખું બેકડોપ ચાલ્યો હતો કે બધા ચાલે આમ જુઓ તો એ ખ્યાલ હશે બધાને કે ઝેર તો પીધા જાણી જાણી એ એન્ટીથોટ છે સરસ્વતી ચંદ્રનો છોડ દે સારી દુનિયા કિસી કે લઈએ મુનાસિબ નહીં આદમી કે લઈએ એટલે તમારે ભાગી નથી છૂટવાનું તમારે ફેસ કરવાની છે તમારી જીવનમાં બનેલી રિલેશનશીપના પ્રોબ્લેમને એ ત્યારે દર્શકે વાત મૂકેલી એટલે આવું જ થતું આવ્યું છે પણ પછી આપણે આપણે બેકડ્રોપના એટલા પ્રેમમાં પડી જઈએ છીએ અમુક કેરેક્ટરના મને ઘણી વાર થાય અમુક પ્રકારની ડાર્કનેસ આપણી વાર્તાઓમાં અપવાદો બાદ કરતા હું જ્યાં બોલું એમાં હાસિયાની જગ્યા ખુલ્લી રાખજો એટલે મને આમાં આમાં એવા સજ્જ ભાવકોનો ઓડિયન્સ હું બધાના ચહેરા જોઉં છું કે જે પાંચ મિનિટમાં મને ઊભા થઈને એમ કહી શકે આ એમ એક વાર્તા વાંચી છે એમ આમનું નામ હતું એટલે કહું છું કે હાસિયાની જગ્યા જુદી રાખજો પણ મોટા ભાગે નવી ડાર્કનેસ નથી આવતી એક 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 અત્યારના ફેસીસ નથી આવતા શહેરમાં રહેનારા જીવનના ચંદ્રકાંત બક્ષીએ શહેરમાં રહેતો હીરો બનાવ્યો આ બક્ષીનું એક ઇન્ટરેસ્ટિંગ પ્રદાન લાગે મને હશે નહીં પહેલાં થયો હશે પણ આટલા ફોર્સફુલી નહીં થયું હોય ફોર્સફુલી ચંદ્રકાંત બક્ષીએ સિટીમાં રહેનારો હીરો શહેરમાં રહેતો હીરો કે એનો હીરો છે પેલી ભીડભાડ વચ્ચે રહેતો હોય ટ્રાફિકના હોર્નના અવાજો સાંભળી સાંભળીને જીવતો હોય આવી વાત કરી આવા જેણે જેણે વોઇસ કર્યો એ કંઈક ક્યાંક પડઘાયો ક્યાંક કંઈક સ્વીકારાયો કંઈક કંઈક લોકોએ એની ચર્ચા કરી અહીં હું એક વાત એ પણ મૂકી દઉં કે ચર્ચા સાહિત્યનું બહુ મહત્ત્વનું અંગ છે ચર્ચા થવી જોઈએ ઓપન હાઉસ મેં કહ્યું આમ આપણે બને એટલી ઝડપથી કરવું છે એનું કારણ પણ આ છે સાહિત્ય ઇન્ટરેક્ટિવ હોય ભાવક અને સર્જક બંને વચ્ચેનો એક ફ્લેક્સિબલ સંબંધ હવે બંધાય છે હવેના યુગમાં હું તો એવું જ ભવિષ્ય જોઉં છું કે આજથી ત્રીસ વર્ષ પછી લખવાની કળા રહેશે કે નહીં એમાં મનશંકા છે લખવાની કળા રહેશે કે નહીં લખાશે સાહિત્ય સર્જન થશે લિટરેચર રહેશે પણ પેન અને કાગળ કદાચ રહે કે નહીં એમાં મને શંકા છે બરાબર ભાઈ તમે કાગળ પેન લઈને ક્યારે છેલ્લે કંઈ લખ્યું સહી ચેક અને બજારમાંથી લેવાના શાકભાજીની ચિઠ્ઠી સિવાય લોકો કવિતાઓ પણ ફેસબુક ઉપર લખે છે સીધી સીધી અમે લોકો હમણાં આના પહેલાનું જે સેશન હતું એ ટ્વીટ એટલે હાઇકુ એ સેશનની અંદર આ જ વાત કરતા હતા કે ગુલઝારની એક કૃતિની અંદર એમણે લખ્યું છે કે છાતી ઉપર મૂકીને પુસ્તક ને તમે છાતી પર મૂકીને સુઈ શકો રડી શકો એને ભેટી શકો તમે આઈપેડ કે ફોનને એવું કરો ના પણ મને એમાં ગુલઝાર સામે વાંધો છે હું તો એમ કહું કે હવેની જનરેશન એ કરે એ માત્ર પોતપોતાના બેકડ્રોપનો સવાલ છે ગુલઝાર જ્યારે પેદા થયા ત્યારે એટલું હોય પણ મારું એમ કે છે એને પાનાની ફરફરતી સુગંધ આવશે એ કેમ આપણે સ્વીકારતા નથી આ મારો પાયાનો સવાલ છે આ બુનિયાદી સવાલ મારી કોલમમાં હું ઘણીવાર લખતો હોઉં છું બિલકુલ મને મને ગમે જો મેં ક્લાસિક દુખિયારા ઉપર મેં હમણાં ત્રણ ભાગમાં લેખ કર્યા એની પહેલાં મારી અત્યંત પ્રિય કૃતિ તરીકે મેં સાહસિકોની સૃષ્ટિ જુલે વર્નની કે મારું ઘડતર જે વિચારોથી થયું હોય એવી કૃતિઓ હું દર વર્ષે એક બે એક બે આવા મારા મનના ટોપલામાંથી કાઢી કાઢીને મૂકું છું લેખો કે ભાઈ મને કઈ કઈ કૃતિઓ વાંચવી ગમી પણ આજે સાહસિકોની સૃષ્ટિને પણ તમારે જર્ની ટુ રોક હીરો હતો એનો ડ્વાઇન જોન્સન અને જર્ની ટુની અંદર એમ કે પેલા છોકરાઓ જાય છે ને એના દાદા એક્સપ્લોર કરે છે આખી મિસ્ટિરિયસ આઇલેન્ડની વાર્તાને ફિલ્મમાં જુદી રીતે મૂકવામાં આવી એમાં હિરોઈન ક્રિએટ કરવામાં આવી જે મૂળ પુસ્તકમાં છે જ નહીં

પહેલું ચેપ્ટર એના ઉપર હોય કે WhatsApp ઉપર એ જણે શું SMS કરે છે ને સવાલ એ છે કે એ લખાશે તો ખરું કદાચ કોઈ કે લખ્યું પણ હશે પણ પછી સાહિત્યમાં ગણાશે હા પણ એટલે એ એ મે કહ્યું ને કે એ શરદ એમાં માં માનવા ના કે વર્તમાન સાહિત્યની આખરી અદાલત નથી વિન્સેટ વાન ગોગના ચિત્રોને ઘણા લોકોએ ચિત્રો નહોતા ગણ્યા ગાલિબની ગઝલોને ઘણા લોકો એ ગઝલ નહોતી ગણી શેક્સપિયરના નાટકોને ઘણા લોકોએ નાટક નહોતા ગણ્યા નરસિંહ મહેતાની પદાવલીઓ જ્યારે નરસિંહ મહેતાએ રચી ત્યારે નરસિંહ મહેતાને એવો અનુભવ નહોતો કે એમ એ વિધ ગુજરાતી થવા માટે આ કમ્પલસરી ભણવી પડશે

હવે તમે વાંચો તો એ બહુ બોલ્ડ કૃતિ છે બહુ બોલ્ડ સામાન્ય વાંચક કૃતિ હાથમાં નીચે મૂકીને જરાક નિંદર આરામ થઈ જાય કે આવું બને એટલે હોલિવૂડની ફિલ્મો પણ બોલ્ડ નથી હોતી આટલી એટલી બોલ્ડ કૃતિ છે એની પહેલાં એમણે મુખ સુખ લખેલી ઇસ અ ગુડ સસ્પેન્સ થ્રીલર વેરી ગુડ તમને ચેક લગી ઇમેજિન ન કરી શકો ખૂડી કોણ છે અબાસ મસ્તાન ધારો તો મૂવી બનાવી શકે બરાબર મધુરાએ આપણી વચ્ચે હમણાં બેઠા હતા અને હજી બેસ્ટ છે મારો મુદ્દો એ છે કે કેટલા લોકોને ખબર છે એનું એક્સેપ્ટન્સ કેટલા લોકોને છે મધુરાઈ તો લખે દોડી દોડીને કે ચાલો મેં લખી સુરા 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 કે મેં લખ્યું મુખ સુખ પણ વાંચકે પછી દોડવું જોઈએ ને સુરા સુરા સુરાને બિરદાવવા માટે હું એમને કહેતો કે તમને સારી ન લાગે તોય પરાણે પરાણે સારું લગાડવા બિરદાવો ઢોંગ ન કરો દંભ ન કરો પણ તમે એક્સેપ્ટ તો કરો નવી વાતોને નવા થોટ્સને નવી પેટર્નને નવી સાયકોલોજીને જે એમાં નવા પ્લોટ આવતા હોય કે નવી મેં કહ્યું એમ રિલેશનશીપના ગૂંચવાળાઓ આવતા હોય જુદા પ્રકારે આવતા હોય ઇવન ગામડાના પ્રશ્નો પણ આજે જુદા પ્રકારે હોય ગામડામાં એક પ્રકારનું કરપ્શન છે તો ગામડામાં સબસિડીનું કેવું કરપ્શન ચાલે છે એના ઉપર કેમ કોઈ નવલિકા ન લખાય કિરીટભાઈ ગામડામાં બહુ ફર્યા છે મને ખૂબ લેખું છે આવા ઘણા મિત્રો છે હું આમ મેં જનરલ સવાલ પૂછું છું કે આવું થાય ને આ પણ એક એંગલ છે કે સબસિડી ઉપર કેવી રીતે કરપ્શન ચાલે છે એના ઉપરથી થાય ઉત્તમ સર્જકોએ આ કર્યું જ છે સાહિત્ય શું આનું કારણ એ છે કે ક્યાંક જે સૌમ્ય સવારે કહેતો તો એમ પોતીકો અવાજ આવતો હોય છે એક વોઇસ આવતો હોય છે એ પડઘાય સામી વ્યક્તિને પણ એને પણ મજા પડે સાહેબ પછી એમાં મતભેદો તો હોવાના સાહેબ બધા એક બાબતમાં સંમત થઈ જાય ને તો કાંઈ ઢોંગી હોય ને કાં બેવકૂફ હોય કોઈ એક વાત ઉપર બધા જ સંમત થઈ જાય તો કાં ઢોંગી હોવાના ને કાં બેવકૂફ હોવાના એ વગર શક્ય નથી ડિસ્કશન થાય પછી લોકો શું કરતા હોય છે ડિસ્કશન નથી કરતા પોતાનો મત તમે માનો એટલે વાહ તમે બહુ સુધરેલા બહુ સારા મારે ફેસબુક ઉપર આ વાતનો અનુભવ છે કે એ પોતાની વાત મૂકવાની હું ફૂલ સ્પેસ આપું એને ઓપન વોલ છે પ્રાઇવસી સેટિંગ જ નથી પછી એમ કહે કે તમે પણ મારી વાત સ્વીકારી લો

પોસ્ટલન સેશન મેં તો હસતા હસતા કાલે એવું લખેલું કે જોકા ખાતા શ્રોતાઓ વચ્ચે મારે વાત કરવાની છે પણ આમાં તો કોઈ મને એવું લાગતું નથી આપણા તો ઝોકા ખાતા હોય તો આપણા ઉડી જાય એમ છે આમાં તો હું વાત એટલે મૂકી દઉં કે વોટ ઇઝ લિટરેચર એ ફંડામેન્ટલ કોન્સેપ્ટ આપણા મનમાં ક્લિયર હોવું જોઈએ જ્યારે આપણે જીએલએફમાં બેઠા છીએ આટલા પ્રેમથી અને હજી બેસવાના છો ત્રણ દિવસ જ્યારે આ ફંડામેન્ટલ કોન્સેપ્ટ લિટરેચરનો એ છે કે લિટરેચર એટલે સમથિંગ ક્રિએટિવ સમથિંગ ઇમેજીનેટિવ ધેટ ઇઝ લિટરેચર સમથિંગ વિચ રિફ્લેક્ટ ધ ટાઈમ ઇન વિચ યુ આર લિવિંગ જે કાળમાં તમે રહ્યા છો એનું પ્રતિબિંબ જેમાં પડે એ લિટરેચર પછી એ પ્રતિબિંબ પાડવા માટે તમે ભલે ભૂતકાળમાં જતા રહો મિલ્ટન પેરાડાઈઝ ડોસ લખે કે પેલું એપ્રિલ ઇઝ અ ક્રુઅલેસ્ટ મંથ આપણે વેસ્ટલેન્ડ ઇલિયટનું એ લખે ત્યારે એ કદાચ જુદી ક્ષેત્રની વાત કરે એ કોઈ ભૂતકાળની વાત કરે પેલી ડિવાઇન કોમેડી સર્વાન્ટીસ આ બધા કાળ જુદા બનાવી નાખે પણ વાત પોતાના કાળની કરે

ક્રિએટિવિટી પેલી વિસ્લાવા સિમ્બોર્સ્કા જેમની કવિતા હમણાં મેં ટાકેલી મારા લેખમાં પોલિશ કવિયત્રી છે કેન બી ક્રિએટિવ ક્રિએટિવિટીની ફોર્મ્યુલા શું આઈ ડોન્ટ નો એન્ડ આઈ વોન્ટ ટુ નો આ ક્રિએટિવિટીની શરૂઆત છે આઈ ડોન્ટ નો હું આ બાબત જાણતો નથી આઈ વોન્ટ ટુ નો બટ આઈ એમ ક્યુરિયસ આઈ એમ ક્યુરિયસ ટુ એક્સપ્લોર આઈ એમ ક્યુરિયસ ટુ મિસ્ટિફાય આઈ એમ ક્યુરિયસ ટુ હેવ સમ એક્સપિરિયન્સીસ એક લેખક જ્યારે પસાર થતો હોય ને પોતાની કૃતિઓ સાથે ત્યારે એ બહુ એકાંત સંવાદ કરતો હોય હું ભલે ફિક્શનનો રાઇટર નથી પણ મેં બહુ રસ્તી ફિક્શન માણી છે એટલે મને ખબર છે કે કેમ સર્જાતી હોય કે જેટલા રસથી મેં માણી છે એના કરતાં દસ ગણા રસથી માણસે લખી હોય તો જ એ રસ મારામાં એટલો પહોંચે ફિલ્ટર થતો થતો એ એકાંત સંવાદ કરે એના પાત્રોને એ ઉછેરે મોટા કરે કપડાં બદલાવે ચેન્જ કરે મારે જીવાડે એની એની આખી સૃષ્ટિ પેરેલ રચાતી હોય એવું કહેવાતું કે લિયોનાર્દો વિંચીને લાસ્ટ સફર જ્યારે સાંભળેલી વાત છે પણ વાત સિમ્બોલિકલી બહુ સારી કહેવાય છે કે લિયોનાર્દો એટલે લાસ્ટ સફર જ્યારે રચવાનું કહેવામાં આવ્યું ત્યારે એક વર્ષ સુધી એ રોજ દિવાલની સામે જઈને બેસતો અને પાછો આવતો હવે જો એને ટાળવું નહોતું કામ ટાળવું હોત તો એ એક વર્ષ સુધી ત્યાં જઈને ન બેસત ઘેર બેસત પછી એક દિવસ આવત અચાનક પણ વિચારવાનું એ છે કે એક વર્ષમાં એને દિવાલ સામે જોતા જોતા મનમાં કેટલા ચિત્રોની રેખાઓ બનાવી હશે અને ભૂંસી હશે પાછી બનાવી હશે પાછી ભૂંસી હશે અને પછી એક વર્ષે એને એમ થયું હશે કે આ મારું ચિત્ર અને પછી એને બનાવ્યું હશે એ કેટલી રેખાઓ મનમાં ભૂંસાતી હોય છે અને સર્જાતી હોય છે ને એ ભાવ વિશ્વ પણ સર્જકનું હોય છે ભાવકે એની સાથે કનેક્ટ થવાનું છે તો સાચો ભાવક કહેવાય તો ગુજરાતી લિટરેચર ફિસ્ટેવલનો લિટરેચર પ્રેમી એ માણસ કહેવાય આ વાત પાયાની વાત છે એટલે મેં કહ્યું કે અરે આ વાત મૂકીને ઓપન હાઉસ કરવું છે કે વોટ ઇઝ લિટરેચર આપણે જાણવું જોઈએ એ ક્યુરિયોટીથી બને કુતૂહલથી બને સર્જકને એમ થાવું જોઈએ કે હું મારી જાતને ઓવરટેક કરું મેં હવે આ વિષય ઉપર બહુ લખી નાખ્યું હવે હું કંઈક નવું કરું હવે આ ચેન્જ કરું આ ગિયર બદલાવું હું ક્યારે થાય તમે નવા અનુભવો લ્યો તો થાય તમે નવી બાબતોમાંથી પસાર થવતો થાય તમારા જીવનને તમે જેટલા જખમોવાળું રાખો તમારા જીવનને જેટલું તમે ખુલ્લું રાખો જીવનને જેટલા તમે એક્સપોઝર લ્યો તમે આખી પ્રોસેસ જ છે ઇફ યુ વોન્ટ ટુ ગ્રો જીવવું એટલે શું જીવવું એટલે વિકસવું જે વિકસે નહીં એને ડેડ હોય આ વાત યાદ રાખજો એનીથીંગ વિચ ઇઝ નોટ ગ્રોઈંગ ઇઝ ડેડ જ્યારે આપણે ડેડ બોડી થઈ જાય ત્યારે આપણે ગ્રો નથી થતા આ વૃક્ષ બળી જશે તો આ ગ્રો નહીં થાય આ સ્ક્રીન લાઈવ છે આ વિકસવા વિકસે છે અત્યારે જુઓ તમારી સામે પિક્સેલ્સ હમણાં બંધ થઈ જશે તો એ ડેડ હશે વિકસવું એટલે ગ્રો જીવવું એટલે ગ્રો વિકસવું વિકસવું કેવી રીતે વિકસવું એના માટેનો જોડાયેલો શબ્દ છે બદલાવું જે બદલાય જ વિકસે નિત્ય બદલાય આ જો બદલાય છે પિક્સેલ્સ વાત બદલાય છે વાતાવરણ બદલાય છે નિત્ય બદલાય એ વિકસે બદલાવવાનો અર્થ શીખવું તમે બદલાય ત્યારે જ શકો જ્યારે તમે નવું શીખો છો શીખવાનો અર્થ એક્સપ્લોર એન્ડ એક્સપોઝ એક્સપ્લોર કરો અને એક્સપોઝ કરો આઈ ફીલ આઈ એક્સપ્રેસ ધેર ફોર આ એમ કોઈ પણ ક્રિએટિવ માણસ આ કહી શકે અમે મારા ટ્વિટર ઉપર મૂક્યું છે એને દેખાથમાં થોડો સુધારો કરીને કે આઈ ફીલ આઈ એક્સપ્રેસ ધેર ફોર આ એમ તો આ આખી પ્રોસેસ છે આખી સાયકલ છે અને છેલ્લે એના માટે શું કરવું પડે

પ્રીતકીય સુખ હોય એવું કરીને મીરાબાઈની પંક્તિમાં ફેરફાર કરી નાખું અને પ્રેમ ઉપર પુસ્તક લખ્યું બીવે ડરે છે લેખકો એને કોમર્શિયલ હેતુ નહીં એટલે ગુજરાતમાં આ સ્ટેગ્નન્ટ થાય છે પેલો પૈસા પૈસાવાળી વાતને કારણે અને સામે એ બીવે છે કે આપણા અઢીસો રૂપિયા ક્યાં યાર નવી કોઈ દેવકી કોઈ કે લખ્યું છે કે કવિતાનું પુસ્તક કોણ દેવકી કોણ આરતી આપણે ઓળખતા નથી આપણે ક્યાં અઢીસો રૂપિયામાં બગાડવા જે ચાલે છે એ ચલાવો ને એમ બિલકુલ ઓલું જૂનું બાર પડ્યું છે કલેક્શન બે વસાવી લ્યો ને આપણી લાઇબ્રેરીમાં તો તમારે સાહેબ ચેલેન્જ લેવાનું સાહસ નહીં કરવો વાંચક તરીકે અને સર્જક તરીકે ત્યાં સુધી સિક્સ પેક એપ વગરનો હીરો સરસ્વતીચંદ્ર રહેશ થેન્ક યુ ચા કે વાત જે થઈ હતી કે તળપદુ હોય કે સમગ્ર ગુજરાત હોય આખું એના માટે એક ન્યુટ્રલ વસ્તુ છે જે ગુજરાતનું પાઠ્યપુસ્તક અને ફેક્ટ તો એ છે કે તમે ગમે ત્યાં જાઓ આખા ગુજરાત પૂરતું સૌથી પહેલામાં પહેલું કોઈ સાહિત્ય કોઈના હાથમાં આવે તો એ ગુજરાતીનું પાઠ્યપુસ્તક છે

તો હું બહુ પ્રેક્ટિકલ છું આ વાતમાં કે તો મારા મમ્મી પપ્પાએ જે કરેલું એ આજના મમ્મી પપ્પાઓ કરે મારા મમ્મી પપ્પા બહુ અમીર નહોતા એમને કોઈ એવી કલ્પના પણ નહોતી કે આ છોકરાઓ બધા આવી રીતે કંઈક જલસા કરશે ને બહાર વિદેશમાં ફરવા જશે કે એવું કંઈ એમને મારા મમ્મીએ માને પુસ્તક રોજનું એક મળે એના માટે પોતે સોનું પહેરવાનું આજીવન બંધ કરેલું લાઈફ ટાઈમ કે કોઈ પણ ગૃહિણીનું સોનાનું બજેટ હોય તો એ મારે સોનું નથી પહેરવું સોનાને બદલે અમર ચિત્રકથા ભલે આવતી એને બદલે ઇન્દ્રજાલ કોમિક્સ ભલે આવતા એને બદલે વાર્તાઓ જુલેવરની ભલે આવતી એમણે એ રોજનું એક બુક મળતી મારા માટે હોમ સ્કૂલનો એક્સપીરિયન્સ પાઠ્યપુસ્તકો કસ્ટમાઇઝ હતા આપણે એવું માનીને બેઠા છીએ કે જે સરકાર ભણાવે એ પાઠ્યપુસ્તક પાઠ્યપુસ્તક આપણું છે છે બરાબર ચાલો તમે ભણવા બેઠા છો સ્કૂલમાં તમને ભણાવે છે તમે બેઠા છો તમે ભણો છો પણ સ્કૂલની બહાર નીકળીને તમને ગમતું મેગેઝીન વાંચતા કોણ રોકે છે સ્કૂલની બહાર નીકળીને તમને ગમતું પુસ્તક વાંચતા કોણ રોકે છે તમે નાનું બાળક છો તો મમ્મી પપ્પાને ગુટકાના બજેટ કરતા અને લગ્નસરામાં પહેરવાની સાડીઓના ફોલના બજેટ કરતા તો કમસે કમ પુસ્તકોના બજેટ સસ્તા જ છે એટલા બજેટના પુસ્તકો લેતા કોણ રોકે છે પોતાના બાળકો માટે હું એટલું જ કહું છું કે એક સામાન્ય મજૂર પાસે ગુટકા ખાવાનું બજેટ છે એક સામાન્ય ગૃહિણી પાસે એક એવું બજેટ છે કે પોતાની લગ્નસરાની અમુક સાડીઓ રાખીને બચાવે મારી માએ નથી બચાવી એટલે મને ખબર છે હું તમને સરા જાહેર કહું છું એની પાસે કોઈ એવી મહાન સાડી નહોતી અને કોઈ એવું સોનાનું એક ઘરેણું નહોતું પણ એને મને ઘડ્યો જે રીતે એ એ સાક્ષી છે એટલે હું કહું છું કે આ શક્ય છે ઇટ ઇઝ પોસિબલ હવે આ જ કરવું પડશે જો આ ગુજરાતમાં કેટલીક મૂર્ધન્ય સંસ્થાઓ છે એ પણ લિટરેચરના કાર્યક્રમો કરે જ છે તો એના કરતાં મને મોરારી બાપુ અસ્મિતા પર્વ કરે એ કાર્યક્રમમાં માણવાની વધારે મજા આવે કારણ કે આ મિત્રો બહુ મળે એ ટીવીમાં તો દેખાય એ પ્રવચનો થયા હું ટીવીની વાત નથી કરતો હું નીચે બધા જે બેઠકો કરીને જમાવટ કરતા હોય ને એની વાત કરું છું આ જીએલએફ થયો પેરેલ પ્રયત્ન થયો ને આપણે એમ કહીએ કે આમાં આમ નથી થતું આમાં આમ નથી થતું પેરેલ કરો ને આ પ્રકારના જે સમારંભો થતા હોય છે એના એના ડિફરન્સમાં તમે આજે જ જોઈ શકો કે તમે ઓડિયન્સમાં તમને કાળાવાળ વધારે દેખાશે અને એ ત્યારે જ શક્ય છે કે જ્યારે અને એ કમ્પ્લેન તો જ બંધ થઈ શકે જો ધોળાવાળ તરફથી વાર્તાઓ કાળાવાળ સુધી જાય એટલે જેટલા લોકોને એ કમ્પ્લેન છે કે બધા સિનિયર સિટીઝન્સ જ આવે છે એ લોકોએ તો પોતાનો રસ જાળવ્યો છે પણ એમણે પોતાની નેક્સ્ટ જનરેશનમાં એ રસને ટ્રાન્સફર કરવો પડે એના માટે આપણા મોટા ભાગના સિનિયર સિટીઝન નવી જનરેશનને પૈસા ઇન્વેસ્ટ નઈ કરીને ખાલી પોતાનો એટલો સમય ઇન્વેસ્ટ કરશે મને મને યાદ છે મારા માબાપ મારા માટે વાર્તાઓ જે છે ને એ કમ્પોઝ કરીને એનેક્ટ કરીને ટેપ રેકોર્ડરમાં રેકોર્ડ કરીને રાખતા કે જે વારંવાર પ્લે કરીને હું સાંભળી શકું બાળપણમાં એટલે જેમાં જેમાં થિયેટર પણ હોય જેની અંદર મ્યુઝિક પણ હોય અને એ મારા માબાપનું ઇન્વેસ્ટમેન્ટ મારી અંદર હતું એટલે એ વાર્તાઓ જ કહેવાનું અત્યારે તમે તો વાંચવાની વાત કરો છો કહેવાની જ બંધ થઈ ગઈ છે બેડ ટાઈમ સ્ટોરીઝ જેમાંથી આઈ એમ શ્યોર યુ વુડ હેવ ગ્રોન અપ ઓન ધેટ આઈ હેવ ગ્રોન અપ ઓન ઇટ જય સરસ્વતી ચંદ્ર તમે લખો તો સરસ્વતી ચંદ્ર ને પાસે રાખો કે કુસુમની સાથે રાખો કેન યુ જસ્ટિફાય આઈ થિંક ધીસ ક્વેશ્ચન મીન્સ કે હીરો હીરો હોય છે કે રાઈટર હીરો હોય છે મારો પર્સનલ વ્યૂ તો એવો છે કે પ્રભાત ધનમુજ સ્વામી સાચા એવું જ ગાય રાખવાનું ન હોય છોકરી હોય બરાબર એ એ મારો બહુ પર્સનલ વ્યૂ છે બરાબર પણ મને તમે પૂછો તો એવું જરૂરી નથી કે હું કુબુદની પાસે જ રાખું બરાબર પણ આ મારો પર્સનલ છે ગોવર્ધન રામ શું કરવા માગે એમાં હું નાક ખુશાળું એવું જરૂરી નથી હમણાં જયભાઈ સાથે ને અંકિતભાઈ સાથે આ જ પ્રશ્ન થયો કે જે વાતો આપણે કરીએ છીએ કે આપણે સાહિત્યના પ્રેમીઓ છે તમારા મમ્મી પપ્પા કે જયભાઈને અમે બધા આમ તમારા જેવી પેઢીને અમે આપીએ છીએ એના બાળકો અત્યારે ઇંગ્લિશ મીડિયમમાં આપણે બધા માનીએ છીએ પણ આજના બાળકોની વેદના એ છે ને અમારા જેવા ગ્રાન્ડ પેરેન્ટ્સની કે પેરેન્ટ્સની કે બાળકોની શિક્ષણ પ્રથામાં જ ઇંગ્લિશ મીડિયમનો વાંધો નથી પણ એટલો બધો બોજ બિનજરૂરી કન્ટે જે પાઠ્યપુસ્તકોમાં જે માહિતી છે એનો બોજથી બાળક એટલું બધું બુરજાઈ જાય છે કે એને વાંચવું હોય છે મા બાપ એને પ્રેરણા કરતા હોય છે એનું વલણ કેળવાયેલું હોય છે પણ એની પાસે સમય જ નથી હવે એનો ઉપાય આપણી શિક્ષણ પ્રથા આપણે બધા સેમિનાર્સ કરીએ છીએ આપણે બધા ચર્ચાઓ કરીએ છીએ પણ જે બાળકની જે વેદના છે કે એને વાંચવું છે મારી જ ફેમિલીની વાત કરું કે મારા જેવા જે સાહિત્ય બધા તો એનો એનો કોઈ જે મૂળમાં જે છે કે જેના માટે આપણે એ કરીએ છીએ કે નવી પેઢીની તમે બધા નવી પેઢીના કાળાવાળવાળા છો એમના છોકરાઓ એ ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે મારો અનુભવ છે તો એ ઇંગ્લિશ મીડિયમમાં ભણતા બાળકોને સ્કૂલોમાં એવું વાતાવરણ મળતું નથી અમુક સ્કૂલો એવી છે કે જો હિન્દી કે ઇંગ્લિશ સિવાય બોલે તો ગુજરાતી બોલે તો એને પનિશમેન્ટ થાય છે આ મારી વેદના છે ગુજરાતી ચાલે ના બરાબર છે હું એનો ઉપાય આપણે બધા ભેગા થઈને કરીએ આપણે કરી ન શકીએ તો જે લોકો ઓથોરાઈઝ છે એ લોકો પણ એ ત્યારે જ થાય કે જ્યારે કલેક્ટિવ વોઇસ આવે

તો તો કોસ્મેટિક છે 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 લોકો સ્વીકારી વાતો કરે કરે ચર્ચા જમતા જમતા આવી બધી વેદનાઓ છે પાંચસો જણા ટોટલ જણા ટોટલ શિક્ષણ પદ્ધતિમાં બદલાવ માટે ક્યાંય ગયા હોય એવું દ્રશ્ય મેં જોયું નથી પરીક્ષાના પ્રશ્નો માટે જોડાણના પ્રશ્નો માટે પગારના પ્રશ્નો માટે લોકો આંદોલનો કર્યા છે

આપણે ચર્ચા આપણે ચર્ચાઓ કરવામાં બહુ લિજ્જત પડે છે લોકોને થ્રીલ અને કીક લાગે છે ચર્ચાઓ કરવાની બરાબર પણ એના ઉપર પછી ખરેખર કામ કરવાનું આવે ત્યારે એના માટે લોકો પાસે મેં એક મુદ્દો એકવાર ફેસબુક ઉપર રેઝ કર્યો હતો કે ભાઈ આ મલ્ટીપ્લેક્સમાં પોપકોર્ન ને સમોસા જે ભાવે વેચવા હોય પણ પાણી શું કામ વધારે ભાવે વેચવામાં આવે પાણી તો એમાં બી ઉપર જ મળવું જોઈએ કારણ કે પાણી તો મફત આપવું એ ખરેખર સરકારનો નિયમ છે જાહેર સ્થળોએ પાણી મફત હોવાની વ્યવસ્થા હોવી જોઈએ એટલે બધાએ વાહ વાહ અને લાઇક્સના ભંડારો કરી દીધા એટલે મેં કીધું કે તમે લોકો મને ટિકિટ મોકલો હું પીઆઈએલ કરવા તૈયાર છું એક ટિકિટ હજી લગી મને આવી નથી સોળસો લાઇક હતી સ્ટેટસ ઉપર મેં કીધું ટિકિટ અને બિલ મોકલો એટલે હું પીઆઈએલ બધી ભેગી કરું ને અલગ અલગ શહેરની પછી હું પીઆઈએલ કરું આ રથિન રાવલ મારો ફ્રેન્ડ છે હાઈકોર્ટમાં એડવોકેટ છે યંગ છે મારો મિત્ર છે અમે વિચાર કરતા હતા કરવી પણ કેવી રીતે કરવી અમારે બેન અમે ટિકિટો ભેગી કરીએ જ થાય અમે ભેગી જ્યાં જોવા ગયા હોય એટલે અમે અમારો પ્રોટેસ્ટ કર્યો ગાંધીજી આપણે પાણી બોટલ ખરીદીને નહીં પીવાનું ભલે તરસ્યા જવાનું પણ પચાસ રૂપિયાનું પાણી નહીં પીવાનું બોટલ નહીં વેચાય ભાવ ઓછા થશે તો અમુક જગ્યાએ પહેલા વર્ષો પહેલા સરસ્વતી ચંદ્ર લખાયું ગોવર્ધન નામે લખ્યું એની ખૂબ વાહ થઈ અને સારી રીતે બધા સાહિત્યકારો અત્યાર સુધી એને બિરદાવતા ગયા આજે જ્યારે ટીવી ઉપર એ સિરિયલ ચાલે છે એ સિરિયલમાં આમ છે તેમ છે એવા બધા વાતો કરે છે પ્રેક્ષકો જોનારાઓ બી વાતો કરે છે સાહિત્યકારો એના વિશે કંઈ લખતા નથી કે પ્રેક્ષકો એના વિશે કંઈ કરતા નથી એટલે શું આપણે એ માન્યતાઓ જે સરસ્વતી ચંદ્ર વિશે રામે લખેલી અગર તો રામનું લેખન હતું એના માટે આપણને હવે નીચે આ તો મારા સીતાનું હરણ થઈ થઈ ગયું રામાયણ ગયા પછી આના ઉપર તો આખી મેં પાંત્રીસ મિનિટ ચર્ચા કરીને બહુ વિગતે ચર્ચા કરીને તમામ પાસાઓ લઈને ચર્ચા કરી બરોબર એટલે આ ચર્ચા રેકોર્ડિંગ આપ સાંભળી લેશો તો એનો જવાબ એમાં લગભગ પાંત્રીસેક મિનિટ લાંબો છે બિલકુલ સર મારો ક્વેશ્ચન આના આગળના ક્વેશ્ચનને રિલેટેડ જ છે કે આગળનો ક્વેશ્ચન હતો કે એજ્યુકેશન થ્રુ તમે સાહિત્યને વધારે વધારે લોકો સુધી પહોંચાડી શકો બટ તમને એવું નથી લાગતું કે અત્યારે ઇન્ડિયા કે ગુજરાત જે બી પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છો તેમાં પોવર્ટી કે એજ્યુકેશન એ સૌથી મોટો પ્રોબ્લેમ છે તો એજ્યુકેશન પહેલાં બી વધારે વધારે લોકો સુધી કે જે એકદમ પુઅર બાળકો છે એ લોકો સુધી સાહિત્ય કઈ રીતે પહોંચી શકે એના માટે કોઈ સોલ્યુશન ચાર્લ્સ કન્સે જયારે પોતાની કથાઓ લખી ત્યારે મિલમાં કામ કરનારા ડોકયાર્ડ ઉપર કામ કરનારા છોકરાઓ અને બાળકોને એના હીરો હતા જ્યારે પોતાની કહાનીઓ લખી ટોલ્સ્ટો જો જમીનદાર હતા ટાગોર પણ જમીનદાર હતા તો એ લોકોએ જે વાર્તાઓ લખી એ હેવનોટ્સની લખી ભૂખ્યાજનોની લખી વંચિતોની લખી હવે ત્યારે જે વંચિતો માટે એમણે જે કહાનીઓ લખી એ સાહિત્યમાં એ વંચિતો તો વાંચી નહોતા શકતા અડધાને તો અક્ષરજ્ઞાન નહોતું કે વાંચે ડિકન્સે જે સમાજ માટેનું સાહિત્ય લખ્યું એ દુનિયાભરમાં પ્રચલિત થયું પણ આર્ટમાં બેઠેલો મજૂર વાંચી શકે એમ હતું જ નહીં આપેલી આર્ટ ફિલ્મો જેવું છે કે આર્ટ ફિલ્મો જે વર્ગ માટે બની એ વર્ક તો પાછો મનમોહન દેશે નહીં ફિલ્મ જોવા માટે પૈસા ભેગા કરતો બરાબર એટલે એનો એક પાસું આ છે એટલે સાહિત્ય છે એ એના સુધી પહોંચે એ હેતુ નથી હોતો સાહિત્યનો આપણે એક વાત સમજી લઈએ કે સાહિત્યનો મૂળ હેતુ શું હોય છે સાહિત્યનો હેતુ દર વખતે સમાજમાં સુધારા જ થઈ જાય એ નથી હોતો એ એક્ટિવિઝમનો હેતુ છે એ કર્મશીલોનો રાજકીય પ્રક્રિયાનો પોલિટિકલ પ્રોસેસનો હેતુ છે સાહિત્યનો હેતુ હોય છે રિફ્લેક્શન હા યસ એ બાય પ્રોડક્ટ છે વેરી ગુડ જીનુભાઈ મને તમે એટલે તમે તો બહુ મદદ કરો જ છો અમે લખી લખીને બધા જેવું યંગસ્ટર્સને બરાબર પણ આ જો સરસ મદદ કરી કે એ બાય પ્રોડક્ટ છે વિક્ટર યુગો કે મોપાસા કે કશુંક સર્જે અને ફ્રેન્સની રાજ્યક્રાંતિ ઉપર એની અસર થાય તો એ રાજ્યક્રાંતિ એ બાય પ્રોડક્ટ છે પણ સાહિત્યનો હેતુ એવો હોય છે કે પોતે મેં કહ્યું ને આઈ ફીલ આઈ એક્સપ્રેસ ધેર ફોર આઈ એમ એ જે ફીલ કરે એને માની લો કે આ વંચિતોની વેદના અસર કરે તો એ ભલે બે ઘોડાની બગીમાં ફરતો હોય પણ એને જો અસર કરી જાય તો એની હૃદયમાંથી કોઈ કવિતા નીકળે અને નીકળી હોય તો બીજાના સે નીકળી હોય તો દિલ તક પહોંચે ગઈ બીજાના હૃદય સુધી પહોંચે પણ એટલે કોઈ સાહિત્યકાર કે સાહિત્ય કૃતિ સીધી ગરીબ બાળકો સુધી પહોંચીને એનું કલ્યાણ કરી નાખે એવું બન્યા બનવાનું નથી બનશે પણ નહીં હા એની વ્યથાએ બીજા લોકો સુધી પહોંચાડે સાહિત્ય સાહિત્યકૃતિથી અને એ વ્યથાથી જનજાગૃતિ આવે અને જનજાગૃતિની ચેતના ફેલાય જે ગાંધી યુગમાં થયેલું અને એને કારણે પેલા ગરીબ બાળકોનું જેમ જેનું કાકા એ સરસ શબ્દ આપી દીધો બાય પ્રોડક્ટ એમ બાય પ્રોડક્ટ તરીકે થાય એ શક્ય છે પણ સાહિત્ય સર્જક છે એ પોતે જે અંદર સંવેદે છે એની અંદર એક ઉભરો આવે છે એક એનો ગર્ભની પ્રસુતિ જેવી વાત છે એ એ એને એને ચેન ન પડે ઘણી વખત અમુક વિષયો ઉપર મને હું તો કાંઈ એવડો મોટો સાહિત્ય સર્જક નથી કોલમ સર્જક છું પણ હું નિબંધાત્મક લખાણ કરું છું એવું કહી શકાય બરાબર એમાં રેફરન્સીસ બધા આવે છે એટલે લોકોને એમ લાગે છે કે આ બહુ આધુનિક છે એવું નથી રેફરન્સ આધુનિક હોય છે થોટ મારા પોતાના હોય છે ઇન્ટરપ્રિટેશન મારા પોતાના હોય છે પણ એવું થાય કે રાતના બે વાગે પણ ચેન ન પડે તમને એમ થાય કે ઝટ પહેલાં કાગળ ઉપર ઉતારી દઉં નીતરા વિચાર જતો રહેશે નીતરા વાત મગજમાંથી નીકળી વાઇપ આઉટ થઈ જશે આ સર્જન પ્રક્રિયા છે એટલે કલ્યાણ અને નિસ્બત છે એની બાય પ્રોડક્ટ છે પણ એ માત્ર એનું ઇન્સ્પિરેશન કે એની પ્રેરણા નથી હવે એવું બની શકે એક એક ઉમેરો કરીને વાત પૂરી કરું એવું બની શકે કે એ બાળકો સુધી સાહિત્યની સમજ પહોંચે એના માટે કશાક પ્રયત્નો થાય અને કરે છે ઘણા લોકો કરે છે ઘણી પ્રવૃત્તિઓ એવી ગુજરાતમાં પણ થઈ છે ગુજરાતની બહાર પણ થઈ છે દુનિયાભરમાં થઈ છે કે જે સરસ વાંચે એન્ડ્રુ કાર્નેગી આખા અમેરિકાને આમ જોવું તો વાંચતા કર્યું કહેવાય કારણ કે સૌથી વધારે લાઇબ્રેરી માટે એણે ફાઉન્ડેશન શરૂ કર્યા અને પછી રોક ફેલા ઝીલી લીધી આખી વાત પણ એન્ડ્રુ કારનેગ એવું કહે છે કે લશ્કરના રિટાયર્ડ કર્નલ છે એને વાંચવા માટે પોતાની લાઇબ્રેરી કામ કરનારા મજૂર બાળકો માટે રાતના ખુલ્લી રાખતા કે તમારા ચારસો પાંચસો પુસ્તક મારી લાયબ્રેરીમાં પડે છે આ મજૂર બાળકો આવીને વાંચે આ પેલો મજૂર બાળક તરીકે ત્યાં ગયો હતો બે પૈસા કમાવા એ રાતના ત્યાં વાંચતો ને વાંચતા વાંચતા એ વિચારે ચડ્યો ને એમાંથી એને બધું સૂજ્યું ને એને છેલ્લે પછી એમ સૂજ્યું કે વાંચવા પછી મારા વ્યક્તિત્વનું ઘડતર થાય તો મારા દેશનું પણ ઘડતર થવું જોઈએ એટલે એણે દુનિયાના નંબર વન અબજપતિ બન્યા પછી એણે જેન્યુન એક પ્રોસેસ શરૂ કરી લિટરરી મુવમેન્ટ માટે સપોર્ટની પણ કેવી પ્રોસેસ હું મારી આત્મકથાની જીવનકથા લખી નાખું કારણ કે હું મોટો શેઠિયો છું એટલે પાંચ લેખક ભાડે રાખીને લખાવું અને પછી એ લખાવીને લોકો સુધી પહોંચાડું એ પ્રોસેસ નહીં કલેક્ટિવ બ્રેઇન ભેગા થાય એ ચર્ચા કરતા થાય વાત કરતા થાય આપણે ત્યાં હજી છે ને ડિસ્કશન જ નથી થતું ડિસ્કશન જ નથી થતું પહેલાં ચર્ચાઓ થાય એમાંથી લોકો શીખે અને પછી એમાંથી એક કન્ક્લુઝન આવે અને કન્કલુઝનનું ઇમ્પ્લિમેન્ટેશન થાય હવે આપણે સાહિત્યકારને એટલા માનથી જોતા નથી કે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરીએ આ બહુ નિખાલસતાથી કહું આપણે ત્યાં ઓલી શુસા પૈસા ચાર ને રખે ને ભાઈ તમે માસ્તર હો ટાઈપની જે મેન્ટાલિટી છે ને એમાં લોકો બહુ એટલા આદર આમ આદર આપે પ્રેમ કરે માથે ચડાવીને ફેરવે પણ કોઈ સાહિત્યકાર ઊભો થઈને એમ કે આ તમારી પોલિસીમાં ગડબડ છે આ ફેરવવી જોઈએ તો લોકો એમ કહે તમને શું ખબર પડે એમાં તમે ચોપડા ફાળો આવું તમને દેશી ભાષામાં કહું છું જે મનમાં રિસ્પોન્સ હોય લોકોને બરાબર એટલા સિરિયસલી હજી આપણે લેવાના પણ બાકી છે આપણા સાહિત્યકારોને થેન્ક યુ વેરી મચ જયભાઈ આજે તમે અમારી સાથે જોડાયા થેન્ક યુ એન્ડ વી વુડ વોન્ટ ટુ થેન્ક ધી એન્ટાયર ઓડિયન્સ કે તમે આટલી માત્રામાં જયભાઈને અને ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલને માન આપવા માટે અહીંયા પધાર્યા થેન્ક યુ સો મચ વી વિલ જોઈન યુ ઇન ધ નેક્સ્ટ સેશન